नमस्कार दर्शक मित्रों, ईएनटीवी न्यूज़ में हूं महिपाल, आपનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગાંધીનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા છે। વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેની સીધી અસર શાકભાજીના પાકોને થઈ રહી છે, તેમ ખેડૂતોનું માનવું છે। શાકભાજીના પાકોને આનાથી નુકસાન થવાનો ભય ઊભો થયો હોવાનું પણ ખેડૂતો કહી રહ્યા છે। સાબરકાંઠામાં પણ વરસાદ થતા ચિલોડાના તળાવમાં પાણીની આવક સારી એવી થવા પામી છે અને તળાવ લગભગ છલોછલ થઈ જવા પામ્યું છે। ચિલોડા પંથકમાં સાંજે ગાજવીજ સાથે થયેલા ભારે વરસાદને કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીઓમાં મુકાયા હતા, જો કે પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડવા પામ્યો હતો। મળતા અહેવાલો પ્રમાણે ગાંધીનગર શહેર અને તાલુકામાં સાંજે વરસાદનું ભારે ઝાપટું નોંધાયું હતું અને એક કલાકમાં જ 1 ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો। દહેગામ અને કલોલમાં 2 મિલીમીટર જેટલો વરસાદ તો માણસામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। વરસાદના કારણે આજે પાટનગરમાં થોડીક ઠંડક થયેલી જોવા મળતી હતી, જો કે હજુ પણ થોડાક ઉકળાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા શહેરના સમયાંતરે એન્ટી લાર્વાની કામગીરી કરાતી રહે છે, પરંતુ લોકોમાં પણ જાગૃતિ જરૂરી છે। મેલેરિયાની ટીમે સેક્ટર 8 અને 1 VIP વિસ્તારને ધમરોળી નાખ્યું હતું। આ બંને સેક્ટરોમાં 300થી વધુ મકાનોના સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચિકનગુનિયાના કેસો હોવાની વિગતોને લઈને આજે મલેરિયાની ટીમ સેક્ટર 8ને ખૂંદી વળી હતી। સવારથી જ મેલેરિયા તંત્રની ટીમે સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી। દરમિયાન આ વિસ્તારમાં 300 જેટલા મકાનોનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમીઓ મૂંગા પક્ષીઓ માટે પક્ષીકુંજ રાખવાનો શોખ ધરાવે છે, પરંતુ તેની નિયમિત સફાઈનો અભાવ જોવા મળે છે। આ પક્ષીકુંજ જ મચ્છરોની ઉત્પત્તિનું સૌથી મોટું કેન્દ્ર ગણી શકાય છે। મેલેરિયાની ટીમે સંખ્યાબંધ પક્ષીકુંજો ખાલી કરાવ્યા હતા તથા પક્ષીકુંજને નિયમિત ઘસીને સાફ કરવા અને રોજ પાણી ફેરવી નાખવાની સલાહ આપી હતી। તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। ઘર આતે આતે અંધેરા કર દિયા, હિટલર અંકલ ખુશ નહીં હોંગે। મેં અંધેરે મેં આ નહીં રહી, જા રહી હું। રાત મેં ફન પે બ્રેક ક્યો? ઝૂમ 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 બાબા, ઝૂમ 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 બાબા, યે રાત મેં જો મઝા હૈ, મઝા યે કુછ નયા નયા હૈ, યે દિલ કો આજ ક્યા હુઆ હૈ, खुश है पर तुम्हारी मम्मी हिटलर हुई जा रही है। Why should boys have all the fun? Pleasure, the light and zippy scooter from Hero. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર। ગાંધીનગર વન વિભાગ દ્વારા 2 દિવસનો વૃક્ષ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દર વર્ષની માફક આ વર્ષે પણ વૃક્ષ યાત્રાને પાટનગરની પ્રજાએ વધાવી લીધી છે। વૃક્ષ યાત્રાને શહેરભરમાંથી પ્રચંડ આવકાર મળી રહ્યો છે। આ યાત્રા દરમિયાન વન વિભાગ દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પ્રથમ દિવસે સેક્ટર 1-15 અને વાવોલ ખાતે હજારો રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા દર વર્ષે શહેરમાં વૃક્ષ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને પાટનગરની ગ્રીનરી જળવાઈ રહે તે હેતુથી આ વૃક્ષ યાત્રાનું આયોજન થાય છે। વૃક્ષ યાત્રા દરમિયાન વન વિભાગ મફત રોપાઓનું વિતરણ કરે છે। 2 દિવસની આ યાત્રાનો રાજભવન સ્થિત નર્સરીમાંથી પ્રારંભ થયો હતો। વૃક્ષ યાત્રા દરમિયાન શેરીએ શેરીએ ફરીને લોકોને રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ માટે 16 ઊંટલારીઓ અને 1 ટ્રેક્ટરને કામે લગાડવામાં આવ્યા છે। ઊંટલારીઓને આકર્ષક રીતે શણગારવામાં આવી છે। પ્રથમ દિવસે સેક્ટર 1-15 અને વાવોલ ગામમાં વૃક્ષ યાત્રા ફરી હતી, જેમાં હજારો રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં લોકોનો ઉત્સાહ પણ અભૂતપૂર્વ રહ્યો હતો। આ અંગે DFO ભાવિન વ્યાસે જણાવ્યું કે વરસાદ હોવા છતાં વૃક્ષ યાત્રાને પાટનગરની પ્રજાએ પ્રચંડ આવકાર આપ્યો છે। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર। ENTV ન્યૂઝ, અવર સિટી અવર ન્યૂઝ।